નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે ફાગણ વદ અમાસ, પવિત્ર યાત્રાધામ કરનાળીમાં કુબેરદાદાના દર્શન ખુલ્યા. કુબેરદાદાના મંદિરમાં લાખો શ્રદ્ધાળુએ કુબેરદાદાના દર્શન કર્યા. ગઈકાલ રાતથી જ ભક્તોની મોટી સંખ્યામાં દર્શન માટે લાઇન હતી, ત્યારે ઊભા રહીને વહેલી સવારે જ આ કુબેરદાદાના દર્શન કર્યા હતા. કુબેરદાદાના દર્શને મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી, સુરત, નવસારી, અમદાવાદ, વડોદરા સહિત જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાંથી ભક્તોએ કુબેરદાદાના દર્શન કર્યા. સાથે જ કુનેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવેલા તમામ ભક્તો માટે સુંદર જમવાની તેમજ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આજે ફાગણ વદ અમાસ ગઈકાલ રાતના 12 વાગ્યાથી ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું. લાખોની સંખ્યાની અંદર, હજારોની સંખ્યાની અંદર લાઇનની અંદર આખી રાત સળંગ, અને આજે રાતના 10 વાગ્યા સુધી આ લાઇન ચાલુ રહેશે. મહારાષ્ટ્ર, એમપી, યુપી અને ગુજરાત પરથી ભક્તો ઉમટી પડ્યા છે. અને હવે પછી આપણે પોતાએ કાળજી રાખવાની છે. એક વાયરસ કંઈક વાયરલ છે તો માસ્કનો ઉપયોગ હવે કરીશું આપણે. હવે જ્યારે આપ મંદિરે પધારો તો માસ્ક લઈને આવજો, અને આ સંક્રમણ વધે ના એનો ખ્યાલ રાખજો. નર્મદા નદીની અંદર કોઈ પણ જાતનો કચરો નાખશો નહીં. માતાજી દર્શન માત્રથી 7 જણના પાપ દૂર કરે છે. એમાં પ્લાસ્ટિકની થેલી, ફાટલા કપડાં, ફાટલા ચંપલ, ફૂંકવું એવી કોઈ પણ જાતની ગંદકી કરશો નહીં. દર્શન માત્રથી 7 જણના પાપ દૂર કરે છે. એ પવિત્ર છે અને એને લીધે ગુજરાતનું જીવન ધોરણ ઊંચું છે અને પવિત્ર છે. કુબેર દાદાના બધાને આશીર્વાદ. આવતીકાલથી ચૈત્રી નવું વર્ષ શરૂ થાય છે. સાથે સાથે નવરાત્રિ પણ શરૂ થાય છે, અને રામ જન્મ અને હનુમાનજીનો જન્મ એવા આ ચૈત્ર મહિનામાં આવે છે. ખૂબ ભક્તિ કરજો રામચંદ્ર ભગવાનની અને હનુમાનજીની. કુબેર દાદાની તમને સહાય રહે. જય કુબેર, જય કુબેર, જય કુબેર.